મહુવા તાલુકાના ઉમરા ગામે ક્રિકેટ મેદાનમાં વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવનાર ભાજપના ધારાસભ્ય મોહન જોડિયાનું ચિત અભિવાદન સમારોહ યોજાયો હતો. મહુવા વિધાનસભા બેઠક ઉપર ઐતિહાસિક 31,000થી વધુ મતોથી ભાજપના ઉમેદવાર મોહન જોડિયાની જીત થતા મહુવા વિધાનસભાના ભાજપના સંગઠન દ્વારા મહુવા તાલુકાના ઉમરા ગામે ક્રિકેટ મેદાનમાં અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં આદિવાસી નૃત્ય દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉત્સાહ તેમજ ઉમંગમાં લોકોએ વિજેતા બનેલા ધારાસભ્યને નાચતા ગાતા ખભે બેસાડી સભારંભ મંડપ સુધી લાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સુરત અને તાપી જિલ્લાના પ્રભારીઓ તેમજ ભાજપના તમામ વિભાગોના આગેવાનો ઉપરાંત સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ સહિતના અનેક સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ 170 મહુવા વિધાનસભાના કાર્યકર્તાઓ અને સૌ આગેવાનો મારફતે આજે મારો અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો. આજે સૌ પ્રથમ તો મહુવા વિધાનસભાની જનતાનો આ તબક્કે પણ હું ખૂબ ખૂબ આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું. અમારા આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી અમારા જગદીશભાઈના આગેવાનીમાં મેં ઇન્ચાર્જ એમાં લડવામાં આવ્યું. તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નરેશભાઈ ઉદયભાઈના આગેવાની હેઠળ અમારો કન્વીનરના એમાં જે અમે ચૂંટણી લડ્યા અને સૌથી પ્રથમ તો પ્રજાનો એટલા માટે વધારેમાં વધારે આભાર વ્યક્ત કરવા માગું છું કે કર્મઠ કાર્યકર્તા આગેવાનોનો આભાર વ્યક્ત કરવા માગું. જાણીએ અજાણીએ જે લોકોએ ડાયરેક્ટ મારી સાથે એ કરીને પણ જનતાએ મને મતો આપ્યા એમનો આ તબક્કે ફરી તમારા માધ્યમથી આભાર વ્યક્ત કરું. એટલા માટે કે 31,000 મત જે ભવ્ય વિજયના મતથી આ અમો વિજયી થયા છે અને એ વિજયી થવાનો છે જો જતો હોય તમારા કર્મઠ કાર્યકર્તા આગેવાનો જેમણે ખૂબ મહેનત કરી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા કેટલાક લોકોએ ખૂબ મહેનત કરી અને જનતાએ પણ એણે અમારું 20 વર્ષનું જે અમે વિકાસ કર્યો છે વણથંભ્યો વિકાસ, આ વિસ્તારમાં જનતાના રસ્તા, પુલ, પીવાના પાણી, નદીઓ પર ચેકડેમો, અન્ય અન્ય જે કામો, જે નાનામાં નાના કામો છેવાડાના લોકો સુધી અમે જે કર્યા એનું ઋણ પણ જનતાએ ચૂકવ્યું છે. એ જનતાનો આ તબક્કે વધારે વધારે આભાર એટલા માટે માનવો પડે કે એ ભૂલી નથી જતી. કેટલીક વખત સમય એમ કહેતા હતા કે આ સીટ મોહનભાઈ કે ભારતીય જનતા પાર્ટીને ના મળે એમ, પણ આ સીટ પર હું એટલું દાવા સાથે કહેતો આવ્યો છું કે હું 30,000 મતની ઉપરથી હું જીતવાનો છું. એ મારું ગણિત આ જનતાએ સાચું પાડ્યું છે. એ બધા જનતાનો પણ ખૂબ ખૂબ આ તબક્કે ફરી પાછો આભાર માનું છું અને સતત એમની સાથે હું મારા સમયકાળમાં એક સેકન્ડ મારી બગડે નહીં, જનતાના કાર્ય માટે એક સેકન્ડ ના બગડે એની ચિંતા હું કરીશ એવો હું જનતાને ભરોસો પણ આપવા માંગુ છું આપના માધ્યમથી.